મિત્રો નમસ્કાર વૃત્તિ ઉપર થોડુંક લખેલું છે વૃત્તિને સંભાળવું તે વૃત્તિ છે જે માણસને ગુરુ શિખર સુધી લઈ જાય છે અને તે પણ વૃત્તિ છે જે માણસને ગુરુ શિખર ઉપરથી એટલે કે આસમાનથી નીચે પછાડે છે આપણી પાસે જો સૌથી વિશેષમાં સવિશેષ સંભાળવા જેવી જો કોઈ બાબત હોય તો તે વૃત્તિ છે આપણી પ્રવૃત્તિથી આપણી વૃત્તિ બને છે અને આપણી વૃત્તિ જ આપણને પ્રવૃત્તિ પ્રેરે છે વૃત્તિઓ ઘણી બધી હોય પરંતુ સૌથી સવિશેષ વૃત્તિ હોય તો તે આપવાની વૃત્તિ છે અને વૃત્તિમાં સૌથી ખરાબ વૃત્તિ હોય તો તે લઈ લેવાની વૃત્તિ છે મફતથી ખૂબ બચવું તે હલકામાં હલકી મનોવૃત્તિ છે મફતનું જે લઈ લેવાની વૃત્તિ છે તે હલકામાં હલકી મનોવૃત્તિ છે પડાવી લેવાની વૃત્તિ લઈ લેવાની વૃત્તિ ભોગવી લેવાની મહેનત વગરની મફતિયા વૃત્તિ માણસને પાંગડો અને પાયમાલ કરે છે તે જુગાર હોય સટ્ટો હોય શેરબજાર હોય દલાલું હોય કે વ્યાજવટ્ટાની પ્રવૃત્તિ હોય તેના દ્વારા માણસ બે પાંદય થતો નથી અને કદાચ થઈ જાય તો તેમાંથી કદી જીવન અને જીવનનું સુખ સાંપડતું નથી આવા માર્ગેથી મેળવેલી જે સંપન સંપત્તિ હોય છે એ બે પાંદડાએ કદાચ કરી દે પણ સુખ આપતું નથી લઈ લેવાની મફતિયા વૃત્તિથી માણસને ઈશ્વર પાસેથી મળેલ સોનાના લગડા જેવી કર્તૃત્વ શક્તિ ક્ષીણ થઈ કટાઈ જાય છે જે મફતનું લઈ લેવાની વૃત્તિ હોય ને એનાથી મોટામાં મોટું જો નુકસાન હોય મોટામાં મોટો ગેરલાભ હોય તો એ ઈશ્વર પાસેથી આપણને સોનાની લગડી જેવી જે શક્તિ મેળવી છે એ શક્તિ કટાઈ જાય ક્ષીણ થઈ જાય આ મોટામાં મોટો લોસ છે અને માણસ પાસે જો સૌથી શ્રેષ્ઠતમમાં શ્રેષ્ઠતમ કાંઈ હોય તો તે ઈચ્છા સ્વાતંત્ર્ય અને શક્તિ છે જેણે જીવનમાં સુખ મેળવવું છે ઇહલોક અને પરલોકનું કલ્યાણ કરવું છે અને ધનાઢ્ય અને સુખી બની બંને થવું છે તેણે પોતાની આવી ઈચ્છાઓ અને સંકલ્પોને સંકલ્પનો વિવાહ શક્તિ સાથે કરવો જોઈએ કર્મઠ વૃત્તિને કોઈ તત્વ દોરે છે ચલાવે છે અને તેના મંજિલના ઘર સુધી એ એને પહોંચાડે છે ત્યાગનો ત્યાગો અને આપો આપણા ઉપનિષદોએ કીધું ત્યાગત્યને મુંજી થા ત્યાગો ત્યાગીને ભોગો આ ખૂબ મહાન મંત્ર છે જીવનમાં અપનાવવા જેવો ત્યાગો અને આપો સૌ યશ આપી દો યશની ક્યારેય અપેક્ષા નહીં રાખવાની કર્મણી એવા અધિકારસ્થ જાતું લઈ જા અરે આપીને પણ ઢંકાઈ જાઉં કુદરતે કુદરતને આવું જ ફૂલ ગમે છે યશ માટે ટગર ટગર લબડતો અને રખડતો માણસ કોને ગમે એક અધિકારીને સારા થવા માણસ પોતાની ગરિમા અને સ્વમાન નેવે મૂકીને ખોટી ખુશામત કરતો સાવ ખોટો તેની સાથે ફોટો પડાવે તેવા ચારિત્રના હિન માણસને જુઓ અને એક અધિકારી સાથે ન ફરે ન ફોટા પડાવે ન પગ ચમચી કરે ન પગ ચમપી કરે ન લાચારી કરે ને તેની ફરજનું કામ કહ્યા વગર બતાવ્યા વગર ગાયા વગર કરે આમાં હીરો કોણ અને વૃત્તિ અને વિલન કોણ આમાં ખરેખર સારી વૃત્તિનો માણસ કોણ હીરો કોણ અને વિલન કોણ આપણને દેખાય આવે જો માણસને પણ ખબર પડી જતી હોય કે આ વિલન છે ને આ હીરો છે તો કુદરત સ્માર્ટ છે તે સિસ્ટમ વાયરસને સ્કેન કરે છે તે સીલને તે સીલને જ પ્રોપર્ટી તરીકે રાખે છે અને બીજું બધું ડિલીટ કરી અને સિસ્ટમને હંકારે છે માટે તમામ સ્થાને આપણી વૃત્તિને સંભાળવી જોઈએ આ વૃત્તિ જ એક એવી વસ્તુ છે કે આવતા જન્મે પણ આપણને સાથે આપણી સાથે આવે છે ને ત્યાં મળે છે અહીંયા હોય ત્યાં મળતું હોય એવી જો કોઈ બાબત હોય તો એ વૃત્તિ છે આગલા જન્મમાં જે હતું એ ફરીથી આપણને આ જન્મે મળેલું હોય તો એ પણ વૃત્તિ છે એટલે વૃત્તિ કર્મઠ રાખવી જોઈએ વૃત્તિમાં ક્યારેય મફતિયા વૃત્તિ ઘરી ન જાય ખાસ જોવું જોઈએ આપણી પાસે સોના જેવી કોઈ લગડી ઈટ હોય તો એ આપણી કર્તૃત્વ શક્તિ છે માણસે કરતૃત્વવાહન થવું જોઈએ કોઈ દુનિયામાંથી કેટલું બધું આપી દે ને કદાચ દંડના ઢગલા ઉપર બેસાડી દે ને તો પણ પરસેવાના પૈસા વગર પરસેવાની મહેનત વગર અને પોતાની શક્તિ વગર માણસ સુખી જ થવાનું આવું ક્યાંક અમુક કુદરતમાં જ લખાયેલું છે એટલે ગમે એટલી મફતિયા વૃત્તિ રાખીએ ને ગમે એટલું મફતમાં મળે તો પણ માણસ તે બે પાંદડે દી થતો નથી પણ જે કર્મઠ માણસો છે શક્તિવાન માણસો છે શક્તિમાં માને છે આવા માણસો પાસે કશું જ ન હોય પણ કર્મઠતા હોય શક્તિ હોય તો આવા લોકો ખૂબ આગળ જાય છે ધનાઢ્ય બને છે અને એક શ્રેષ્ઠતમ ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે અસ્તું જય હિન્દ જય ભારત